नमस्ते विद्यार्थी मित्रों, आज आप प्रकरण 15 ना स्वाध्याय नो पहलो दाखलो करी रह्या छीए। आ दाखलो तनावयुक्त दोरी में प्रसरता लंबगत तरंगनी झड़प परनो छे। जोईए आपणे शू डेटा आप्या छे। 2.5 किलोग्राम दळनी एक दोरी 200 न्यूटन ना तनाव हेठळ छे, એટલે દોરીનું દળ અને તણાવ બળ આપ્યું છે। તણાવવાળી દોરીની લંબાઈ 20 મીટર છે, એટલે તમને લંબાઈ અને દળ પરથી એની દળ ઘનતા મળી જશે। જો દોરીના એક છેડે લંબગત આંચકો જર્ક આપવામાં આવે, એટલે કે તરંગ ઉત્પન્ન કરવામાં આવે, તો તે વિક્ષોભને એટલે કે તરંગને બીજા છેડે પહોંચતા કેટલો સમય લાગે। એટલે હવે જો તમારે સમય મેળવવાનો હોય એના માટે તમારી પાસે ઝડપ હોવી જોઈએ, તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય પરથી તમે સમય મેળવી શકો। એટલે ઇનશોર્ટ, પહેલાં આપણે ઝડપ મેળવવી પડે અને એ ઝડપ પરથી તમે એનો સમય મેળવી શકો। તો આપણે સોલ્યુશન જોઈએ। સોલ્યુશનમાં પહેલાં જે ડેટા આપી દીધા છે એ જોઈએ। દોરીનું દળ એમ બરાબર 2.5 કિલોગ્રામ, દોરીની લંબાઈ L બરાબર 20 મીટર, ધેરફોર દોરીની દળ આપણે એમ કહીએ રેખીય દળ ઘનતા મ્યુ બરાબર M અપોન L બરાબર 2.5 અપોન L એટલે 20 મીટર। આનો જો આપણે ભાગાકાર કરીએ તો એ આવશે 0.125 કેજી પર મીટર, અને તણાવ બળ ટી એ આપણને આપ્યું છે 200 ન્યૂટન। ધેરફોર દોરીમાં ઉદ્ભવતા વિક્ષોભ એટલે કે તરંગની ઝડપ વી બરાબર અંડર રૂટ ટી બાય મ્યુ બરાબર અંડર રૂટ ટી 200 ન્યૂટન આપ્યું છે તમને, અને મ્યુ આપણે મેળવી લીધું 0.125 કિલોગ્રામ પ્રતિ મીટર। તો આની જો આપણે ગણતરી કરીએ તો એ મળે છે 40 મીટર પ્રતિ સેકન્ડ। હવે આપણે આપણા જવાબ તરફ આગળ વધીએ। તો દોરીમાં ઉદ્ભવતો વિક્ષોભ 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે। આથી વી બરાબર એલ અપોન ટી પરથી 20 મીટર લંબાઈની દોરીના એક છેડેથી બીજા છેડે જવા માટે લાગતો સમય ટી બરાબર એલ અપોન વી, તો એલ 20 મીટર છે અને વી આપણે મેળવ્યું 40 મીટર પર સેકન્ડ, તો એ થશે 0.5 સેકન્ડ। એટલે કે 0.5 સેકન્ડ સમયમાં જે વિક્ષોભ ઉત્પન્ન થયો એ દોરીના એક છેડેથી બીજા છેડે પહોંચી જાય। થેન્ક યુ વેરી મચ।